જે રીતે ગુજરાતને બદનામ કરવાની રાહુલ ગાંધીએ કોશિશ કરી હતી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને અમે સાફ કરી દઈશું એનો ગુજરાતની જનતા અને વાવની જનતાએ જબરજસ્ત જડબાતોડ જવાબ આપ્યો છે જે રીતે જ્ઞાતિવાદનું ઝેર ફેલાવીને કોંગ્રેસ હંમેશા ચૂંટણીઓ જીતવાની કોશિશ કરતી હોય છે એને જવાબ વાવ વિધાનસભાની જનતાએ આપ્યો છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વાવની જનતાએ જે જન સમર્થન કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ મોટે ભાગે જાતિવાદી રાજકારણ ત્યાં જોવા મળ્યું એ લોકસભા હોય કે વિધાનસભાની પેટા ચૂંટણી હોય ક્ષત્રિય વર્ષિસ ચૌધરી અથવા તો ચૌધરી વર્ષિસ ઠાકોરના મતો જે છે વિભાજીત થતા હોય પ્રકારની દેખાઈ છેલ્લે છેલ્લે પણ આ ભાજપની જીત થઈ છે કયા સમીકરણો ભાજપ માટે અહીંયા ફાયદાકારક રહ્યા ભાજપ માટે હંમેશા હકારાત્મક રાજનીતિ સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ અને સર્વ સમાજને સાથે જોડવાની રાજનીતિ આના આધાર પર જ ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાનો પ્રચાર પ્રસાર કરે છે આ જીતનો શ્રેય જો જોવા જઈએ તો સી આર પાટીલનું નેતૃત્વ નરેન્દ્રભાઈ અમિતભાઈની રણનીતિ અને એમના નેતૃત્વને કાર્યકર્તાઓના પરિશ્રમને પણ જાય છે તો